jigneesh kumar ba jibe bedel mu wa uju na wada diu uju ama jo mane ta clip che na tu lagbag 5 varsh nu adu sa cha tu usnu adu tara ram tu ram ta ma sam gadu padil gadu padu ta ma sam ba gilu engari le doctor na batayu che ka ko ni and ta ka le li dia હવે ત્યાં કાલી લીધા પછી એ બધું એ થઈ ગયું. પછી અમે જતો ધીમે ધીમે એ કાનમાં અવાજ આવતું, અઠવાડિયે અવાજ આવે અને પછી બંધ થઈ ગયું. ભલે ડોક્ટરને બતાવ્યું પણ ડોક્ટરે કીધું કે જેમ જેમ મોટું થઈ જાય એમ ન છું એ થઈ જાય કમ્પ્યુટર, પણ એ ઉઠાયું નહીં. પણ જેમ જેમ મોટું થતું ગયું એમાં ન છું એ થતી થઈ અવાજ વધતો વધતો જ ગયો. છેવટે આ કાનમાં થઈ પછી આ કાનમાં પછી સંપૂર્ણ બધા અવાજે વારો થઈ ગયા. જ્યાંથી દવાકારા એક ઘણા બધા ડોક્ટરો દવા કોઈ ફી પડતું નહોતું. 50,000 રૂપિયા જે ખર્ચી કાઢા દવા બાબતે તો કોઈ ફેર પડતું નતું. એટલે પછી લગભગ આજે દેશ કેર મેં જાણ મળી કે એક વખત બતાવી ગયું તો અતિ 2 વર્ષ પહેલાં મેં બતાવ્યું કે દવા ચાલુ કરેલી, પણ હજી પહેલાં કરતા હતી કાનમાં જેવા પણ ઘારા જેવું બધું આવતું હતું. એ બધું લગભગ 50% થી 60% હજુ બહાર થઈ ગયું. આ તમને આથી હું સૂચના આપું છું કે મારા જાતના અનુભવથી કહું છું કે હવે સારું છે, એક વાર બતાવજો, અનુભવ કરજો. 6 મહિનાથી 12 મહિના સુધી તમે દવા ખાશો તો તમને ફેર લાગશે. બહારના ડૉક્ટરોથી ફેર કરતા ઘરાણાથી તમે ફેર પડશે, તમને જાતે અનુભવ થઈ એને. હવે શું એકદમ જ્ઞાન તંતુ જ ફેલ થઈ ગયેલા છે એટલે પૂન જીવિત થઈ જાય છે એને. મેં તો ધીમે ધીમે આવે છે પણ રિકવરી આવે તો વહેલા લાગે. દવા ચાલુ રાખવી પડે અને દવા નિયમ મુજબ પરેજી પાડવી પડે અને નિયમ મુજબ દવા ખાવી પડે અને ટાઈમ મુજબ કાનમાં દવા પાડવી પડે. એ પ્રમાણે જીએમ કરો તો તમારે રિકવરી 100% રિકવરી આવી જાય.